ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ફ્રેન્ડ્સ, ગયા અંકમાં તમે પાઠ 3 હું પતંગિયો મારા પિલ્લુનું આ પાઠમાં પતંગિયાનું સરસ મજાનું ગીત ગાયું હતું, બરાબર ને? ત્યારબાદ ઈંડામાંથી પતંગિયો કેવી રીતે બને છે તેની વાર્તા સાંભળી હતી. આ વાર્તાના આધારે આપણા પાઠ્ય પુસ્તકમાં કેટલીક પ્રવૃત્તિ આપવામાં આવી છે, તો તમે એ પ્રવૃત્તિ પણ કરી હશે. આજે હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક શબ્દો આપ્યા છે જે તમારે ફટાફટ બોલવાના છે. ચાલો આપણે બોલીએ. કાન, નાન, ખાન, ગાન, ટાન, ડાન, ઢાન, પાન, ભાન, માન, રાન, વાન, સાન, સાન. તો ફ્રેન્ડ્સ, આ શબ્દો તમારે પણ ફટાફટ બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. તેના માટે પહેલાં આ શબ્દોનું તમારે વાંચન કરી લેવું. ફ્રેન્ડ્સ, તમે આ શબ્દો ફટાફટ બોલવાની ગેમ તમારા મમ્મી પપ્પા કે ભાઈ બહેન સાથે રમશો તો તેની પણ ખૂબ જ મજા આવશે. છે ને એક સરખા ઉચ્ચારવાળા શબ્દો? ચાલો હવે જોઈએ મોટેથી ગાઓ. પટ 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 પાન, ઝટપટ ઝટપટ ટાન, સનન સનન સાન, ઢાન. તો આવી રીતે આ ગીત તમારે મોટેથી ગાવાનું છે. ખબર પડી ને બધાને? ફ્રેન્ડ્સ, તમને ગાવું ગમે છે? હા, તો ચાલો તમારા પાઠમાં આગળ આપેલું પતંગિયાવાળું ગીત આપણે ફરીથી ગાઈએ. પતંગિયાને આંગળી અડાડશો નવાઈ, પતંગિયાને આંગળી અડાડશો નવાઈ, નડ્યું નાજુક છે નાનું, મીઠડું મીઠડું અને મજાનું, નર્યું નાજુક છે નાનું, મીઠડું મીઠડું અને મજાનું, અડવા જશો ના લલી જાય, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. ભલી ભોળી છે શિયાક, રંગ રંગ રૂપાળી પાક, ભલી ભોળી છે શિયાક, રંગ રંગ રૂપાળી પાક, ઉડા રંગોની છાત કેવી છવાય, પતંગિયાને આંગળી અડાડશો નવાઈ. ફૂલોથી ફૂલે ફરી ફરીને બેઠું જો ને જરા થડીને, ફૂલોથી ફૂલે ફરી ફરીને બેઠું જો ને જરા થડીને, જોયા કરો દરાય દરાય, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ, અહીં અ અને બ એમ બે ભાગ આપવામાં આવ્યા છે. આ બંને ભાગમાં એક એક ફકરો આપવામાં આવ્યો છે, તો આપણે આ ફકરાનું વાંચન કરીશું. સૌથી પહેલાં અ વિભાગના ફકરાનું વાંચન કરીએ. અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે. તે કહે, મને તે કરડી જાય તો? અનિરુદ્ધ કહે, તે તો કેટલા નાના હોય, એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો, તને તે બધા ગમી જશે. હવે પ વિભાગના ફકરાનું વાંચન કરીએ. અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે. ભદ્રેશ કહે, ભદ્રેશને જીવજંતુ કરડી જાય તો? અનિરુદ્ધ કહે, જીવજંતુ તો કેટલા નાના હોય, જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો, ભદ્રેશને જીવજંતુ બધા ગમી જશે. ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો કે બ વિભાગમાં કેટલાક રંગીન શબ્દો દેખાય છે.
દેખાય છે ને? હા, તો હવે આપણે આ બ વિભાગમાં જે રંગીન શબ્દો આપેલા છે તેની જગ્યા ઉપર અ વિભાગમાં કયા શબ્દો વાપરવામાં આવ્યા છે તે શોધી કાઢવાનું છે, બરાબર ને? તો સૌથી પહેલાં રંગીન શબ્દ આપવામાં આવ્યો છે અનિરુદ્ધના, તો હવે આ અનિરુદ્ધના શબ્દની જગ્યાએ અ વિભાગમાં કયો શબ્દ વાપરવામાં આવ્યો છે? જુઓ તો વિચારો. હા, તેના, બરાબર ને? હવે બીજો શબ્દ જુઓ, કયો છે રંગીન શબ્દ? જીવજંતુનો. તો આ જીવજંતુનો શબ્દની જગ્યાએ અ વિભાગમાં કયો શબ્દ વાપરવામાં આવ્યો છે? વિચારો, જુઓ. બરાબર, તેમનો. હવે ત્યારબાદ બીજો રંગીન શબ્દ છે ભદ્રેસ. તો આ ભદ્રેસની જગ્યા ઉપર અ વિભાગમાં કયો શબ્દ દેખાય છે? જુઓ, તે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો આવી રીતે બીજા પણ કેટલાક રંગીન શબ્દો આપવામાં આવ્યા છે. તમારે આ રંગીન શબ્દની જગ્યાએ અ વિભાગમાં કયા શબ્દ ઉપયોગમાં લેવામાં આવ્યા છે તે શોધી કાઢવાનું છે. તો બધાને ખબર પડી ગઈ ને? બરાબર. તો ચાલો હવે મને એ કહો કે આપણે બંને ફકરાનું વાંચન કર્યું, તેમાં તમને કયા ફકરાનું વાંચન કરવું વધારે સારું લાગ્યું? અ વિભાગ કે બ વિભાગ? હા, અ વિભાગ, બરાબર ને? તો આ બંને વિભાગમાં જે વાક્યો લખ્યા છે તેમાં શું ફેર પડે છે? જુઓ તો કહો. હા, આપણે જોઈ શકીએ છીએ કે બ વિભાગમાં જેની વાત કરવામાં આવી છે તેના નામનો વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. એકને એક શબ્દ વાળી ઘડીએ વાપરવામાં આવ્યો છે, બરાબર ને ફ્રેન્ડ્સ? આપણે જ્યારે કોઈ વસ્તુનું કે વ્યક્તિની વાત કરતા હોઈએ તો પહેલાં એના નામનો ઉપયોગ કરીએ છીએ, ત્યારબાદ તેના વિશે જે કંઈક વાત કરવી હોય તેના માટે સંબોધનનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે તેને, તેનો, તેનું, તેમનો વગેરે. જેમ કે આપણે જોઈએ કે કાવ્યા મારી મિત્ર છે, તે મારી સાથે સારામાં ભણે છે, તેને સરસ ગીત ગાતા આવડે છે. તો આપણે કાવ્યાની વાત કરી તો કાવ્યાનું નામ આપણે શરૂઆતમાં જ લીધું, ત્યારબાદ તેના વિશે જે કંઈક વાત કરી તેના માટે તેને, તે જેવા સંબોધનના શબ્દોનો ઉપયોગ કર્યો, બરાબર ને ફ્રેન્ડ્સ? તો અહીં પણ તમે અ વિભાગમાં જોઈ શકો છો કે તેને, તેના, તેમનો, તે જેવા સંબોધનના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો હવે એવા જ બીજા કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે, તો આપણે તેને જોઈએ. ફ્રેન્ડ્સ, હવે અહીં જુઓ, ફરીથી અ અને બ એમ બે વિભાગ આપવામાં આવ્યા છે. બંને વિભાગમાં સરખા અર્થવાળા જ વાક્યો આપવામાં આવ્યા છે, પણ અ વિભાગમાં તમે જોઈ શકો છો કે નામના બદલામાં નામનો જ ઉપયોગ થયો હોય તેવા વાક્યો છે, જ્યારે બ વિભાગમાં આપણે જેમ આગળ વાત કરી તેમ તેમના, તેની, તેના જેવા સંબંધોનો ઉપયોગ થયો હોય તેવા વાક્યો આપવામાં આવ્યા છે. બંને વિભાગમાં તમે રંગીન શબ્દો જોઈ શકો છો, જે બતાવે છે કે અ વિભાગના રંગીન શબ્દની જગ્યાએ બ વિભાગમાં કયો શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે. તો ચાલો આપણે તેનું વાંચન કરીએ અને સમજ મેળવીએ. પહેલું વાક્ય છે, અનીશભાઈ અનીશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે. તો આ વાક્યની જગ્યાએ બ વિભાગમાં આપવામાં આવ્યું છે, અનીશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે. તો અહીં અ વિભાગમાં રંગીન શબ્દ જે છે અનીશભાઈના, તેની જગ્યાએ બ વિભાગમાં તેમના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે બીજું વાક્ય જોઈએ, રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી. બ વિભાગમાં છે, રેશમાએ તેની આંગળી ઊંચી કરી.
તો અ વિભાગમાં રંગીન શબ્દ છે રેશમાની, તેની જગ્યાએ બ વિભાગમાં વાપરવામાં આવ્યો છે તેની શબ્દ. તેવી જ રીતે ત્રીજું વાક્ય જુઓ, ભદ્રા ભદ્રના મિત્રને મળી. બ વિભાગમાં આપ્યું છે ભદ્રા તેના મિત્રને મળી. તો અહીં ભદ્રના જગ્યાએ બ વિભાગમાં તેના શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવી જ રીતે ચોથું વાક્ય અને પાંચમું વાક્ય પણ આપવામાં આવ્યું છે, તે તમારે વાંચવાનું છે અને સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીં જુઓ, જોડકા જોડો. તમે જોઈ શકો છો કે અ વિભાગમાં નામ આપવામાં આવ્યા છે, જ્યારે બ વિભાગમાં તે નામના બદલામાં વાપરી શકાય તેવા સંબોધનોના શબ્દો આપવામાં આવ્યા છે. આ નામ તમે જોઈ શકો છો કે આપણે જે આગળ ફકરાનું વાંચન કર્યું હતું તેમાંથી જ આપવામાં આવ્યા છે. તો હવે આપણે અ વિભાગમાં આપેલા નામના બદલામાં બ વિભાગમાંથી કયો શબ્દ વાપરી શકીએ તે શોધી કાઢવાનું છે. ત્યારબાદ તેને જવાબ માટેના બોક્સમાં લખી દેવાનું છે. તો ચાલો આપણે એક બે ઉદાહરણ જોઈએ. પહેલું નામ છે અનિરુદ્ધના. હવે આ નામના બદલામાં બ વિભાગમાં કયો શબ્દ વાપરી શકાશે જુઓ તો શોધી કાઢો. બરાબર, તેના. હવે બીજું નામ છે ભદ્રેશને, તો તેના માટે બ વિભાગમાંથી કયો શબ્દ વાપરી શકાય? તેને. બરાબર ને ફ્રેન્ડ્સ? તો એવી રીતે બીજા નામના બદલામાં વાપરી શકાય તેવા નામ તમારે બાજુમાંથી શોધી કાઢવાના છે અને વચ્ચે તેનો જવાબ લખી દેવાનો છે. તો બધાને સમજાઈ ગયું? તો ફ્રેન્ડ્સ, હવે તમને નામ અને તેના બદલામાં કયા કયા સંબોધનો વાપરી શકાય છે તેની સમજ પડી ગઈ હશે, બરાબર ને? તો તમારે ફરીથી અ અને બ વિભાગમાં જે ફકરો અને વાક્યો આપવામાં આવ્યા છે તેનું વાંચન કરવાનું છે અને એમાં ફરીથી તમારે શોધી કાઢવાનું છે કે રંગીન શબ્દની જગ્યાએ બીજા કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કરીને આગળની પ્રવૃત્તિ આપણે સરળતાથી કરી શકીએ. તો ફરી મળીશું આવતા અંકમાં. આવજો.